ટ્રાન્સપ્લાન્ટ એક એવી વસ્તુ છે જેમાં માણસો બહુ બીવે છે. એકચુલમાં એમાં કઈ બીવા જેવું નથી, કારણ કે ઘણા લોકો અત્યારે શું છે કે સેલો ઓપ્શન ચૂઝ કરે છે, જેમ કે વીક પહેરવી છે. વીક પહેરવામાં મેં પોતે એક્સપિરિયન્સ કરેલો છે કે વીક પહેરવાથી શું થાય, એનું ગ્લુ તમારી વીક ચોંટાડી રાખે છે, પણ જયારે મહિને દિવસે સર્વિસ કરવાનું થાય ત્યારે પેટ્રોલથી એ લોકો સાફ કરે છે. જેના હિસાબે શું થાય છે, વાળના જે ઓરિજિનલ જે વાળો છે એના મૂળ પર ડેસ્ટ્રોય થાય છે, જેથી ટાળનો ભાગ વધતો જાય છે. એટલે હેર ટ્રાન્સમેટ એ બેસ્ટ ઓપ્શન છે. અને ઘણા માણસોને એવો પણ સવાલ હશે કે હેર ટ્રાન્સમેટમાં માથાની સર્જરી છે. એકચુલમાં એ માથાની સર્જરી નથી, કારણ કે હેર ટ્રાન્સમેટ એ ખોપડીના જે હાડકા છે ને એની ઉપરની સર્જરી છે, જ્યાં તમારા વાળ એકચુલમાં હોય. એનાથી મગજને કોઈ નુકસાન નથી થતું, એટલે એવો એમ તો કાઢી જ નાખજો. અને આ સેફ એ રીતે છે કે 4-5 કલાકની સર્જરી લોકલ એનેસ્થેસિયા થાય છે, જેમાં તમે મૂવી જોઈ શકો, ગીત સાંભળી શકો અને તમે સેમ ડે ઘરે જઈ શકો. અને બીજી કે આમાં મેજર ડ્રેસિંગ આવતું નથી, બીજા દિવસે ડ્રેસિંગમાંથી તમે ફ્રી થઈ પણ એક નોર્મલ કેપ 3 દિવસ પહેરવાની હોય છે, અને અઠવાડિયામાં બધી રૂટીન એક્ટિવિટી તમે સ્ટાર્ટ કરી શકો. એટલે મારી દ્રષ્ટિએ વાળ માટે બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ કરતા હેર ટ્રાન્સપ્લાન્ટ વધારે સેફ છે.